हेलो एवरीवन, हवे आपणे अगाउना लेक्चरमां जे नियंत्रक अने प्रोत्साहक संस्थाओ आपणे जे ત્રણ અભ્યાસક્રમમાં છે તેમાંની બે વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે જે એક બાકી છે તેના વિશે આપણે આજે જોઈશું. આપણે ત્રીજા નંબરની સંસ્થા છે ઈરડા, એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ એન્ડ ઓથોરિટી, જેને ગુજરાતીમાં વીમા નિયંત્રણ અને વિકાસ સત્તામંડળ તરીકે ઓળખાય છે. આજે આપણે આ ઈરડા વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો આપણે તેની એટલે કે વીમા ક્ષેત્રની ભૂમિકા જોઈશું. ત્યાર પછી આપણે તેના ઉદ્દેશો, ફરજો, તેની સત્તાઓ, કાર્યો અને તેની પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ જોઈશું. પહેલાં આપણે એની ભૂમિકા જોઈ લઈએ કે વીમા ક્ષેત્રની ભૂમિકા એટલે વીમો, જેને ઇન્સ્યોરન્સ કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં, એટલે કે આ જે વીમો છે તે એક પ્રકારની સામાજિક ગોઠવણ છે. કઈ રીતે? તો જે જિંદગી એટલે કોઈપણ વ્યક્તિની જિંદગી તેમજ કોઈપણ પ્રકારની જે મિલકત છે તેના જોખમો ઘટાડવાનો મુખ્ય હેતુ ધરાવે છે. કઈ રીતે? તો આપણે એને ટેકનિકલ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ઇન્સ્યોરન્સ એ એક કાનૂની કરાર છે જેમાં વીમા કંપની, જેને ઇન્સ્યોરર કહેવામાં આવે છે, વીમા કંપનીને ઇન્સ્યોરર કહેવાય અને સામે વીમો ઉતરાવનાર જે વ્યક્તિ છે તેને ઇન્સ્યોર્ડ એમ કહેવાય છે. આ જે ઇન્સ્યોરર છે એટલે કે જે વીમા કંપની છે તે કોઈ એક ઘટના કે દુર્ઘટનાના સમયે એક પૂર્વ નિશ્ચિત નાણાકીય રકમ આપવાની જવાબદારી સ્વીકારે છે. હવે આ અકસ્માત કે ઘટના કે દુર્ઘટના એ કોઈ નિશ્ચિત હોતા નથી, તો સામે તે અનિશ્ચિત પણ નથી હોતા. માની લો આપણે કોઈ વ્યક્તિનો અથવા તો કોઈ આપણી પાસે એવી મિલકત છે જેનો આપણે વીમો ઉતરાવ્યો, તો એ મિલકતની સામે જે વીમો ઉતરાવ્યો છે એ મિલકતને અથવા તો જે તે વ્યક્તિને અકસ્માત થશે જ એવું નિશ્ચિત પણ નથી, અને અકસ્માત નહીં જ થાય એવું પણ નિશ્ચિત હોતું નથી. એટલા માટે અહીંયા એમ કહેવાય કે ઘટના કે દુર્ઘટના નિશ્ચિત કે અનિશ્ચિત હોય છે. અને આ જે વીમા કંપની છે તે અને વીમો ઉતરાવનાર વ્યક્તિ એ બેની વચ્ચે જે એક કરાર દર્શાવતો દસ્તાવેજ કરવામાં આવે છે એ દસ્તાવેજને આપણે વીમા પોલિસી તરીકે ઓળખીએ છીએ, જેમાં વીમા કંપની દ્વારા વીમો ઉતરાવનાર જે વ્યક્તિ છે તેને નિયમિત રીતે પ્રીમિયમ ચૂકવવાની ખાતરી આપવામાં આવેલ હોય છે. અને ખાતરી આપતો જે દસ્તાવેજ એટલે વીમા પોલિસી. આ પોલિસી એ એક પ્રકારનું નાણાકીય સાધન છે એમ કહેવાય. અગાઉના લેક્ચરમાં તમને જ્યારે નાણાકીય સાધનો વિશે સમજૂતી આપી હતી એ નાણાકીય સાધનોમાં જે અલગ અલગ સાધનો કીધા તેમાં આ વીમા પોલિસી તે પણ એક પ્રકારનું નાણાકીય સાધન છે. કઈ રીતે? તો તેમાં નક્કી કરેલ સમયે નક્કી કરેલ રકમ આપણે પ્રીમિયમ સ્વરૂપે ચૂકવવાની હોય છે, પરંતુ તેનો લાભ અનિશ્ચિત અને લાંબા ગાળાનો હોય છે, એટલા માટે જ તેને નાણાકીય સાધન કહેવાય છે. એવી જ રીતે આપણે જોઈએ તો વીમા કંપનીઓ અલગ અલગ પ્રકારની નાણાકીય મધ્યસ્થીઓ અથવા તો નાણાકીય સંસ્થાઓ જ દ્વારા કામ કરતી હોય છે, જેમાં વીમા પોલિસી આપીને સામે તે પ્રીમિયમ વળતર સ્વરૂપે મેળવતી હોય છે. આ વીમા કંપનીઓ પ્રીમિયમ દ્વારા ભેગું કરેલ અથવા તો એકત્રિત કરેલ જે નાણું છે એ નાણું એવી રીતે અલગ અલગ જગ્યાએ રોકાણ કરે કે જેના દ્વારા તેમને રોકડ પ્રવાહ રૂપે વળતર સતત મળતું રહે અને જેની મદદથી તેઓ ભવિષ્યમાં જરૂરિયાતવાળી વ્યક્તિને તે ચૂકવી શકે. આમ તો આપણે જોવા જઈએ તો આ જે વીમા કંપનીઓ છે તે એક પ્રકારનો જોખમનો વેપાર કરે છે તેમ કહેવાય.
પણ આ જોખમની જે કિંમત છે તે નક્કી કરેલી હોતી નથી, અથવા તો અગાઉથી નક્કી કરી શકાતી જ નથી એમ કહેવાય, કેમ કે વીમા કંપની માટે એ વસ્તુ શક્ય જ નથી. જે વીમા પોલિસી છે તેમાં જ્યારે પણ લખેલ કરાર હોય એ કરાર પૂરો થાય ત્યારે, અથવા તો એ કરાર પૂરો થાય તે પહેલાં કોઈ એવો અકસ્માત કે દુર્ઘટના થાય તો એવા જ સમયે જોખમને પહોંચી વળવાનો ખર્ચ આપણાને જાણવા મળે છે. પરંતુ એ પહેલાં કોઈ પણ પ્રકારનો જોખમનો ખર્ચ અગાઉથી નક્કી કરી શકાતો નથી. જ્યારે વીમા પોલિસી પર જે પ્રીમિયમની રકમ નક્કી કરી હોય એ રકમ કરારના આધારે આપણે એ સમયસર ચૂકવવી પડતી હોય છે. આમ આ જે વીમા પોલિસી છે તે એક પ્રકારનું નાણાકીય સાધન જ કહેવાય છે. હવે આ જે વીમા ક્ષેત્ર અને વીમા સેવાઓ છે તે આપણા અર્થતંત્રના વિકાસમાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે. કઈ રીતે? તો આ જે વીમા કંપનીઓ છે તે મોટા પાયે વેપાર કરનાર અથવા તો ઉદ્યોગો ચલાવનાર ઉદ્યોગપતિને એમના જે ઉદ્યોગો છે એ વિસ્તારવા માટે ઘણું બધું જોખમ ઉઠાવતા હોય છે. પરંતુ જ્યારે તે લોકો તેમની મિલકત અથવા તો તેમના ઉદ્યોગ ધંધાનો જ્યારે વીમો લઈ લે છે ત્યાર પછી તેમને તેમના માથેથી ઘણો બધો જવાબદારી અથવા ઘણી બધી જે જોખમ હોય છે તે બધું ઓછું થતું જોવા મળતું હોય છે, અને આના કારણે વેપાર ધંધા પણ વધુ ને વધુ વિકસાવી શકાય છે. તો આ રીતે અર્થતંત્રના વિકાસમાં પણ તે ઘણી બધી અગત્યની ભૂમિકા ભજવે છે. અને બીજું કે વીમા કંપનીઓ પ્રીમિયમ સ્વરૂપે જે નાણાં એકત્રિત કરે છે તે નાણાં એ ખાનગી અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને જ્યારે પણ જરૂર પડે ત્યારે રોકાણ માટે ભંડોળ પણ તે પૂરું પાડતી હોય છે. તો આ રીતની વીમા કંપનીની ભૂમિકા હોય છે. ત્યાર પછી વીમા કંપની એટલે કે આપણું જે ઈરડા છે, આપણે માત્ર વીમા કંપનીની ભૂમિકા જોઈ, હવે આપણે આવીશું ઈરડા પર, એટલે કે વીમા નિયંત્રણ અને વિકાસ સત્તા મંડળ, જેના હેતુઓ કે ઉદ્દેશો શું છે, તેની શું ફરજો છે તે આપણે જોઈએ, અને એની સ્થાપના કઈ રીતે થઈ, એની રચના કઈ રીતે થઈ. આપણા ભારતમાં વીમા ક્ષેત્રના નિયંત્રણ અને વિકાસ માટે 19 એપ્રિલ 2000 રોજ એક સ્વાયત્ત સત્તામંડળ તરીકે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી. એટલે કે 19 એપ્રિલ 2000 રોજ ભારતમાં આ ઈરડાની રચના કરવામાં આવી. પરંતુ આ 19 એપ્રિલ 2000 પહેલાં આ જે આપણું વીમા નિયંત્રણ અને વિકાસ સત્તામંડળ છે તે માત્ર ને માત્ર વીમા નિયંત્રણ સત્તામંડળ તરીકે ઓળખાતું હતું. તેમાં કોઈ પણ પ્રકારના વિકાસ કે ડેવલપમેન્ટની ઘોષણા કે ડેવલપમેન્ટની કોઈ પણ રીતની એવી ક્લિયરિટી કરવામાં આવી ન હતી. આજે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટીના નામથી જ માત્ર ઓળખાતું હતું, IRA. એમાં વીમા ક્ષેત્રે ડેવલપમેન્ટનું રચના કરવામાં આવી ન હતી, કેમ કે આજે વીમા નિયંત્રણ સત્તામંડળ જે છે તેનું મુખ્ય કાર્ય માત્ર ને માત્ર વીમા ક્ષેત્રનું નિયંત્રણ કરવાનું જ હતું. પરંતુ 19 એપ્રિલ 2000 જે નવો કાયદો આવ્યો ત્યાર પછી તેને વીમા નિયંત્રણ અને વિકાસ સત્તામંડળ નામ આપવામાં આવ્યું, એટલે કે ઈરડા તરીકે તે ઓળખાવવામાં આવ્યું. કેમ? તો કારણ કે તેને ભારતીય વીમા ક્ષેત્રે વધુ ને વધુ વિસ્તૃત ભૂમિકા સોંપવામાં આવી છે, અને આ રીતે વીમા ક્ષેત્રના કાનૂની નિયંત્રણ ઉપરાંત વીમા ક્ષેત્રના વિકાસને ઉત્તેજન આપવાની જવાબદારી પણ તેને સોંપવામાં આવી છે. આ રીતના જે વિકાસ થાય છે તેની વિકાસને ધ્યાનમાં લઈ આજે ઈરડાના મુખ્ય બે જ ઉદ્દેશો અહીંયા જણાવવામાં આવ્યા છે. કયા કયા? તો ઈરડાના મુખ્ય બે હેતુઓ છે, એક તો પોલિસી ધારકોના હિતનું રક્ષણ કરવું અને વીમા સેવાના બજારને વિકસાવવું.
આ બે હેતુઓ, આ બે ઉદ્દેશને ધ્યાનમાં લઈ એને ઈરડાએ કેટલીક ફરજો અદા કરવાની હોય છે. આપણે તેની ફરજો જોઈએ તો એની ફરજોમાં તો પહેલાં પહેલું તેને પોલિસી ધારકોના હિતનું રક્ષણ કરવું અને તેમને પૂરેપૂરો ન્યાય મળે તેવા પ્રયત્ન કરવા. ત્યાર પછી કોઈ સામાન્ય નાગરિક હોય તો એ સામાન્ય નાગરિકના લાભાર્થે વીમા ઉદ્યોગનો ઝડપી અને વ્યવસ્થિત વિકાસ કરવો કે જેથી અર્થતંત્રના લાંબા ગાળાના વિકાસ માટે પૂરતા નાણાકીય સાધનો પણ મળી શકે. ત્યાર પછીની ફરજ જોઈએ તો વીમા ક્ષેત્રની કાર્યદક્ષતા, નાણાકીય સબળતા, ન્યાયી કાર્યપદ્ધતિના ઉચ્ચ ધોરણો, આ બધી જ વસ્તુ તેને પ્રસ્થાપિત કરવી અને તેનો અમલ કરવો. ત્યાર પછી વીમા ગ્રાહકોને વીમા સેવાઓ અને વીમાના સાધનો વિશે સંપૂર્ણ અને સાચી માહિતી મળે તેવી વ્યવસ્થા કરવી અને વીમા ગ્રાહકોને પોતાની ફરજો તથા જવાબદારીઓની પ્રતીતિ કરાવવી. ત્યાર પછીમાં દાવા રજૂ કરનાર જે હોય એ વીમા ગ્રાહકોની જે માંગણી હોય એ માંગણીઓનો ઝડપથી નિકાલ લાવવો અને જે ગેરરીતિઓનો ભોગ બને છે એ બધી જ ગેરરીતિ દૂર કરવી અને તેમની અનેક ફરિયાદો પર પણ ધ્યાન દોરવું, તે પણ ઈરડાની જે એક જવાબદારી છે. ત્યાર પછી જોઈએ આપણે તો વીમા સેવા સાથે સંબંધિત નાણાં વ્યવસ્થાની કામગીરી પારદર્શક, ન્યાયી અને વિવેકપૂર્ણ બને તેની સંસ્થાઓ કે મધ્યસ્થીઓ ઉચ્ચ કક્ષાના ધોરણ મુજબ વર્તે એવું વાતાવરણ ઊભું કરવું અને આ વાતાવરણ ઊભું કર્યા પછી કોઈ પણ ધોરણોનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવું અને જો તેનું ઉલ્લંઘન થાય તેવા કિસ્સામાં અનેક પગલાં લેવા. ત્યાર પછી વીમા ઉદ્યોગની જે રોજિંદી કાર્યપદ્ધતિ હોય તેમાં સ્વનિયંત્રણની પ્રક્રિયા વિકસે તેવી જોગવાઈઓ કરવી. તો ઈરડાના જે હેતુઓ છે એ હેતુઓને આધારે તેને આટલી ફરજો અદા કરવાની હોય છે. ત્યાર પછી ઈરડાની કેટલીક સત્તાઓ અને કાર્યો છે તે આપણે જોઈએ. ઈરડાને કલમ 14 એક્ટના આધારે એને ઘણી બધી સત્તાઓ આપવામાં આવી છે અને આ સત્તાઓના આધારે તેને કેટલાક કાર્યો પણ કરવાના હોય છે. આપણે જોઈએ ઘણા બધા કાર્યો છે, એમાંથી થોડા ઘણા આપણે જોઈએ તો તેને અરજદારોને નોંધણીનું સર્ટિફિકેટ આપવું, જરૂર પડે તો એમાં સુધારા કરવા, તેને રદ કરવું, સ્થગિત કરવું અથવા તો તેને રિન્યૂ પણ કરી આપવું. ત્યાર પછી આપણે જોઈએ તો વીમા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અને પછી જોઈએ તો મધ્યસ્થીઓ અને એજન્ટોની લાયકાતો, તેમને જરૂર પડે તો તાલીમ, આચારસંહિતા વગેરે બાબતો પર ધ્યાન આપવું. ત્યાર પછી સર્વેયર્સ અથવા તો આકારણી કરનારાઓ જે હોય તેમના માટે આચારસંહિતા પણ દર્શાવવી. વીમા ક્ષેત્રની કામગીરી કાર્યક્ષમ બનાવવાનું કાર્ય. ત્યાર પછીનું કાર્ય છે વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યવસાયી સંસ્થાઓને ઉત્તેજન આપવું અને તેમનું નિયંત્રણ પણ કરવું. આ બધી કામગીરી કરી શકાય એ માટે ફી અને અન્ય વળતરો લાગુ પણ કરવા. આગળ જોઈએ તો વીમા ક્ષેત્રના મધ્યસ્થીઓ અને અન્ય સંસ્થાઓ પાસેથી માહિતી માંગવી અને પૂછપરછ કરી તપાસ પણ કરવી. ત્યાર પછીનું કાર્ય જનરલ ઇન્સ્યોરન્સના ક્ષેત્રે વીમા સેવા પૂરી પાડતી સંસ્થાઓના દરો, લાભ અને કરારની શરતો નિયંત્રિત કરવા. ત્યાર પછી હિસાબો કઈ રીતે જાળવવા અને અહેવાલો કઈ રીતે રજૂ કરવા તે અંગે મધ્યસ્થીઓને નિર્દેશો આપવા. આગળ જોઈએ તો વીમા કંપનીઓ પોતાના ભંડોળનું જે રોકાણ કરે છે તેના પર નિયંત્રણો મૂકવા. અને છેલ્લું કાર્ય જોઈએ તો પોલિસી હોલ્ડર્સ અને વીમા કંપનીઓ વચ્ચેના જે વિવાદ છે તેમનું નિરાકરણ પણ કરવું. તો ઈરડાએ તેના જે ઉદ્દેશ છે તેના આધારે આપવામાં આવેલ સત્તાઓ
અને સત્તાઓના આધારે તેને આ બધા જ કાર્યો કરવાના હોય છે. આપણે જોઈએ તો જે વીમા નિયંત્રણ સત્તામંડળ હતું, ત્યાર પછી વીમા નિયંત્રણ અને વિકાસ સત્તામંડળ આવ્યું, એટલે જે ઈડાની રચના થઈ. તો ઈડાની રચના થયા બાદ વીમા ક્ષેત્રે પણ ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. આપણે જોઈએ તો વીમા ક્ષેત્રે તેના બધા જ મધ્યસ્થીઓને તાલીમ લેવી પડે છે, તો જરૂર પડે ત્યારે તેમને તાલીમ મળી રહે છે એ ઈડાના કારણે, અને પછી જ તેમને પરવાના પાત્ર ગણવામાં આવે છે. આ મધ્યસ્થીઓ માટે ઈડાએ એક લઘુત્તમ શૈક્ષણિક લાયકાતનું ધોરણ પણ નક્કી કર્યું છે. આ શૈક્ષણિક લાયકાતનું ધોરણ હોવા છતાં પણ તે પરવાના પાત્ર ન ગણાય. શૈક્ષણિક લાયકાતનું ધોરણ હોય ત્યાર પછી તેને પરવાના મેળવવા માટે તેણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થવું પડે છે, અને ત્યાર પછી આ જે મધ્યસ્થીઓ છે તે તાલીમબદ્ધ હોય તો જ તેમની, અને તાલીમ મેળવ્યા પછી જો તેમની પાસે છેલ્લામાં છેલ્લી માહિતી હોય ત્યારે જ તેઓ વીમા ગ્રાહકોને સાચું માર્ગદર્શન પણ પૂરું પાડી શકે. અને આ બધી જ વસ્તુ ઈરડા વીમા નિયંત્રણ અને વિકાસ સત્તામંડળ એના કારણે જ શક્ય બની છે. તો અહીંયા આપણે નિયંત્રક અને પ્રોત્સાહક સંસ્થાઓ આપણી ત્રણે ત્રણ એની ત્રણેયની માહિતી અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. થેન્ક યુ.